નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં. આજે આપણે જાણીશું કે ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે શું, આઈટીઆર એટલે શું. આઈટીઆર મિત્રો ફાઇલ કરવાથી શું શું ફાયદા થાય છે, શું શું લાભ મળી શકે છે, તમામ બાબતો આજે આપણે જાણીશું. ઘણા બધા મિત્રોને આ બાબતે ખ્યાલ હોતો નથી, તો સંપૂર્ણ વિગતો જાણીએ. તો મિત્રો, ઇન્કમ ટેક્સની અંદર આપણી આવક અમુક લાખ કરતાં વધારે હોય તો આપણે તેનો ઇન્કમ ટેક્સ ભરવો પડતો હોય છે. જેની અંદર ખેડૂત હોય છે તો ખેડૂતને કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ ભરવો પડતો હોતો નથી, પણ એ પોતે મિત્રો આઈટીઆર ફાઇલ કરાવી શકે છે. એટલે આપણે તેનો અલગથી વિડીયો બનાવીશું કે ખેડૂત માટે કઈ રીતે છે, પરંતુ આજે આપણે શીખી લઈએ. તેની અંદર જો આપની આવક 2.5 લાખ સુધી હોય, એટલે કે મિત્રો 2,50,000 સુધી, તો તમારો કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી. ત્યાર પછી મિત્રો 2.5 લાખથી 5 લાખ હોય તો 5%, ત્યાર પછી મિત્રો 5 લાખથી 10 લાખ સુધી હોય તો 20%, અને 10 લાખ કરતાં વધારે હોય તો તમારે કેટલી મિત્રો ભરવી પડતી હોય છે, 30% એ મિત્રો ઇન્કમ ટેક્સ ભરવો પડતો હોય છે. ત્યાર પછી મિત્રો સિનિયર સિટીઝન માટે થોડુંક અલગ છે. તો સિનિયર સિટીઝનની અંદર જેની ઉંમર મિત્રો 60 કરતાં ઉપર છે, તેમને આ પ્રમાણે છે. તેમને 3 લાખ સુધી છે, 3 લાખથી 5 લાખ સુધી 5% છે, 5 લાખથી 10 લાખ સુધી 20% છે, અને 10 લાખ કરતાં ઉપર હોય તો 30% છે. એ જ રીતે મિત્રો સુપર સિનિયર જે હોય, 80 વર્ષ કરતાં વધારે ઉંમર હોય, તેમને માટે પણ અલગ અલગ છે. આ રીતે તો આપણે જે રીતે વાત કરી કે તમારી આવક અમુક રકમ કરતાં વધારે હોય તો તમારે એ ઇન્કમ ટેક્સ ભરવો પડતો હોય છે. આપણે એક અલગ વિડીયો બનાવીશું અને તેની અંદર એ પણ જણાવતા રહીશું કે કોણ ઇન્કમ ટેક્સ કોને ભરવો પડે છે અને કોણ ભરી શકતું નથી. પરંતુ મોસ્ટ ઓફ આમ જોવા જઈએ તો જેમની આવક 2.5 લાખ કરતાં ઉપર વધી જાય, 2,50,000, તેમ કે ઇન્કમ ટેક્સ ભરવો પડતો હોય છે. પરંતુ તેની અંદર ખેડૂત છે, અમુકને મિત્રો બાકાત રાખવામાં આવ્યા છે. તો મિત્રો વાત કરીએ, કોરોના મહામારીને કારણે સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખને લંબાવી દીધી છે. તેને કારણે હવે 2018-19 અને 2019-20 માટે મિત્રો ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર સુધી ફાઇલ કરી શકાશે. જો તમે ટેક્સ હેઠળ આવો છો તો તમારે આઈટીઆર ભરવો પડશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું એક નાગરિક તરીકે તો તમારી જવાબદારી છે. તે ઉપરાંત ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી તમને સરળતાથી મિત્રો બેંક લોન અને બિઝનેસની તકો સહિતના ઘણા ફાયદા પણ મળે છે. તો ઘણા લોકોને આઈટીઆર ભરવાના ફાયદા વિશે ખબર નથી હોતી, તો ચાલો આપણે જાણીએ. મિત્રો પ્રથમ છે, ઇન્કમનો પુરાવો રહે છે. ઇન્કમ ટેક્સ રિટર્ન જ્યારે કોઈ પણ વ્યક્તિ ફાઇલ કરે છે તો તેને એક પ્રમાણપત્ર મળે છે. જ્યારે પણ આઈટીઆર ફાઇલ કરો છો ત્યારે તેની સાથે ફોર્મ 16 ભરવામાં આવે છે. ફોર્મ 16 ત્યાંથી મળે છે જ્યાં વ્યક્તિ નોકરી કરતો હોય છે. એવી જ રીતે એક સરકારી પ્રમાણપત્ર થઈ જાય છે, જેનાથી એ સાબિત થાય છે કે વ્યક્તિની વાર્ષિક નિશ્ચિત આવક આટલી છે. આવકના રજિસ્ટર્ડ પુરાવા રાખવાથી ક્રેડિટ કાર્ડ લોન અથવા તો પોતાની ક્રેડિટ સાબિત કરવામાં મદદ મળે છે. એટલે કે મિત્રો આપ બિઝનેસ કરતા હો તો પણ આપ આઈટીઆર રિટર્ન કરાવી શકો છો. તે માટે તમારા નજીકના કોઈ પણ સીએની ઓફિસ હોય, સીએની ઓફિસે જઈ અને તમે તેમને મળી શકો છો અને તેમને કહી શકો છો. ત્યાર પછી મિત્રો છે, બેંક લોન સરળતાથી મળી જાય છે. આઈટીઆર તમારી ઇન્કમનો પુરાવો હોય છે, તેને તમામ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓ આવકના પુરાવા તરીકે સ્વીકારે છે. જો તમે બેંક લોન માટે અરજી કરો છો તો બેંક ઘણી વખત આઈટીઆર માગે છે. જો તમે નિયમિત આઈટીઆર ફાઇલ કરો છો તો તમને બેંકમાંથી સરળતાથી લોન મળી જાય છે. ખૂબ મહત્ત્વની બાબત છે કે જો તમારે આઈટીઆર મિત્રો કરેલું હોય રિટર્ન ફાઇલ, તો તમને લોન મેળવવામાં ખૂબ સરળતા રહેશે અને લોન મળી જાય છે. તે ઉપરાંત કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાંથી લોન સિવાય બીજી સેવાઓ પણ સરળતાથી મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો છે, વિઝા માટે જરૂરી. જો તમે કોઈ બીજા દેશમાં જઈ રહ્યા છો તો જ્યારે તમે વિઝા માટે અરજી કરો છો તો તમારી પાસે ઇન્કમ ટેક્સ રિટર્ન માગવામાં આવી શકે છે. ઘણા દેશોની વિઝા ઓથોરિટી વિઝા માટે 3-5 વર્ષ સુધીના આઈટીઆર માગે છે. આઈટીઆર દ્વારા તેઓ ચેક કરે છે કે જે વ્યક્તિ તેમના દેશમાં આવવા માગે છે તેનું ફાઇનાન્શિયલ સ્ટેટસ શું છે, તેમની આવક કેટલી છે. ત્યાર પછી મિત્રો એડ્રેસ પ્રૂફ તરીકે પણ કામ આવે છે. આઈટીઆર રસીદ તમારા રજિસ્ટર્ડ સરનામા પર મોકલવામાં આવે છે.
જે સરનામાના પુરાવા તરીકે કામ કરી શકે છે. તે ઉપરાંત તમારા માટે ઇન્કમ પ્રૂફનું પણ કામ કરે છે. એટલે મિત્રો, આઈટીઆર રિટર્ન કરવાથી ઘણા બધા ફાયદા છે. આપણે અલગ અલગ વિડીયો બનાવી અને તમને અલગ અલગ માહિતી પણ આપતા રહીશું અને ફરીથી એક નવો વિડીયો બનાવીશું, જેની અંદર આપણે વાત કરીશું કે કોણ કોણ ભરી શકે છે. ખેડૂતોને કઈ કલમ હેઠળ મિત્રો ઇન્કમ ટેક્સ અમુક બાબતે છૂટ આપવામાં આવી છે, તમામ વિગતો ત્યાં સુધી મળતા રહીશું. થેન્ક યુ, આભાર.